એક તરફ દેશમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને અનેક આશંકાઓ સેવાઈ રહી છે તેવામાં રવિવારની રજાઓમાં લોકોની ભીડ સાપુતારામાં જબરજસ્ત જોવા મળી ગિરિમથક સાપુતારા થયું છે અનલોક સાપુતારા અનલોક થતા જ પ્રવાસીઓનું ઘોડા પૂર ઉમટી પડ્યું સાપુતારાના ટેબલ પોઈન્ટ સનરાઈઝ પોઈન્ટ તેમજ સ્વાગત સર્કલ પર પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો વીકેન્ડમાં ફરવા માટે આવેલા પ્રવાસીઓએ કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઈનના ધજાગરા ઉડાડ્યા તો ફરવાના ચક્કરમાં પ્રવાસીઓ જોવા મળ્યા હતા તો ગિરનાર પર્વતનો વિડીયો થયો માહોલ વચ્ચે ગિરનાર છવાઈ ગયો રોપે માં પ્રવાસીએ મોબાઈલમાં કેદ કર્યો આ નજારો ગિરનાર પર્વત સોળે કળાએ ખીલી ઉઠ્યો અને જ્યાંથી રૂપે પસાર થતું હતું ત્યાં વાદળો આકાશમાં ગગન વિહાર કરતા નજરે પડ્યા હતા તો ધીમે ધીમે લહેર ખ્યા આવતી હતી પવનની અને પવન જાણે કે વાદળો સાથે વાતો કરતો હોય અને જાણે કે પવનની જાનમાં નીકળ્યા હોય વાદળો તેવા દ્રશ્યો જોવા મળ્યા ગિરનાર પર્વત પર ત્યાં રૂપેમાં પ્રવાસીએ મોબાઈલમાં કેદ કર્યો છે અદ્ભુત નજારો જવલે જોવા મળતા હોય તેવા દ્રશ્યો કેદ થયા છે અને જ્યારે રૂપેમાંથી પસાર થયા ત્યારે માત્ર ને માત્ર એક તો આકાશ જોવા મળતું હતું બીજી બાજુ વાદળો કે જે એક સાથે ફરવા નીકળ્યા હોય આકાશની સફરે નીકળ્યા હોય તેવો માહોલ છવાયો ઉપરવાસમાં વરસાદ વરસતા વિજયનગરની પુણ્યશીલા નદીમાં નવા રાજસ્થાનના સરહદી વિસ્તારના ડેરી હરસાવડા કતરાળી વિસ્તારમાં વરસાદને પગલે પુણ્ય પુણ્યિલા નદી બે કાંઠે વહેતી થઈ છે નવા નીરના આગમનથી ખેડૂતોમાં ખુશીની લાગણી તો સ્થાનિકોએ નવા વધામણા કર્યા વિજયનગર તાલુકાના વરસાદ બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી મેઘવહેર થઈ રહી છે જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ દાતા પંથકમાં સાડા પાંચ ઇંચ વરસાદ અને ત્યારબાદ સુઈ ગામમાં ત્રણ ઇંચ વરસાદ ખાબ્યો પ્રથમ રાઉન્ડમાં જ ખેતી લાયક વરસાદ થતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા સાથે જ ચોમાસાના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ નર્મદા સરવા સરદાર સરોવર ડેમની સપાટી ઘટી છે વીસ દિવસમાં ડેમની જળસપાટી સાત પોઈન્ટ પચીસ મીટર ઘટી વીજ મથકો ચોવીસ કલાક ચાલતા ડેમમાંથી પાંત્રીસ હજાર ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે નર્મદા ડેમની સપાટી ઘટીને એકસો સોળ પોઈન્ટ સોળ મીટર થઈ છે તો પહેલી જૂને નર્મદા ડેમની જળસપાટી એકસો ત્રેવીસ પોઈન્ટ આડત્રીસ મીટર હતી ડેમમાં પાણીનો જથ્થો છસો ને સિત્તેર મિલિયન ક્યુબિક મીટર રિવરબેડ પાવર હાઉસ બસો સાથે કાર્યરત છે પાવર હાઉસમાં એક પોઈન્ટ ચાર કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન ચોમાસામાં નવા પાણીનું આગમન થાય તે પહેલા ડેમની જળ સપાટી ઘટાડવામાં આવી રહી છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પ્રિમોન્સૂન કામગીરી બાબતે ભાજપ અને કોંગ્રેસ સામ સામે આક્ષેપો કરી રહ્યા છે ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ શાસિત ધોરાચી નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી બિલકુલ થઈ નથી સામાન્ય વરસાદ બાદ જ શહેરમાં ઠેર ઠેર કોઠણ ડૂબ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે સાથે શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું આક્ષેપોને શહેર કોંગ્રેસ પ્રમુખે પાયા બિહોણા ગણાવ્યા હાલ ચોમાસાનું વાતાવરણ હોય પ્રી મોન્સૂનની કામગીરીમાં ધોરાજી નગરપાલિકા એકદમ તદ્દન નિષ્ફળ ગયેલ છે ધોરાજી શહેરમાં છેલ્લા બે દિવસમાં નજીવા વરસાદથી પણ ધોરાજી શહેરની અંદર સમગ્ર વિસ્તારોમાં ઠેર ઠેર પાણી અને પાણી સાથે કચરાના ગંજ ખડકાયેલા છે ધોરાજી નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની એક પણ ટકો કામગીરી કરવામાં આવેલ નથી કોરોનાની મહામારીને કારણે પરપ્રાંતિય મજૂરો પોતાના વતન જઈ રહ્યા હોય અને પાછા આવેલ ના હોય અને અત્યારે સરકાર પરિપુત્ર મુજબ ચોમાસામાં રોડ રસ્તાના કામ થવાના ના હોય આગામી દિવસોમાં રોડ રસ્તાના કામો પૂર્ણ થશે અને ધોરાજીની જનતા જાણે છે કોણ કેટલું કામ કરે છે માત્ર મીડિયામાં છવાવા માટે પાયા પાયાવિહોના આક્ષેપો બંધ કરો વલસાડમાં ચાર યુવતીઓ વિદેશી દારૂ સાથે પકડાઈ મૂળ નાગાલેન્ડની ચાર યુવતીઓ દારૂ સાથે પકડાઈ દમણથી દારૂ લઈને ગુજરાતમાં પ્રવેશતા પકડાઈ ચારેય યુવતીઓ વડોદરામાં સ્પામાં કામ કરતી હતી કાર ચાલક સાથે વિદેશી દારૂની સત્તર બોટલ મળી આવી છે તો વલસાડમાં ચાર યુવતીઓ વિદેશી દારૂ સાથે પકડાય છે આ ચારે ચાર યુવતીઓ મૂળ નાગાલેન્ડની છે તેઓ દારૂ સાથે પકડાઈ દમણથી દારૂ લઈને ગુજરાતમાં પ્રવેશતા તે બહુ પકડાઈ વરસાદ વચ્ચે સુરતમાં વધુ એક સ્લેબ તૂટ્યો ઉધનામાં મકાનનો સ્લેબ તૂટવાની ઘટના સામે આવી મનપા સંચાલિત આવાસમાં બની આ ઘટના પ્લાસ્ટરનો ભાગ ત્રણ વર્ષના બાળક પર પડ્યો અને આ ઘટનામાં બાળક ઘાયલ થઈ ગયો વચ્ચે જર્જરીત મકાન ધરાશાયી સુરતના ગોલવાડ વિસ્તારની ઘટના અમદાવાદી મહોલ્લામાં જર્જરિત મકાન ધરાશાયી ચાર માળની જૂની ઇમારતનો ભાગ તૂટી પડ્યો ભાગ તૂટતા એક બાળકને ઈજા થઈ ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર તો સુરતના ગુલવાડ વિસ્તારમાં પણ ચાર ઈમારતનો કેટલાક ભાગ તૂટવાની ઘટના બની હતી ઘટના બાદ એક મહિલાએ પોતાની જીવનની મૂડી ઘરમાં ફરિયાદ કરી હતી અને જોખમી મકાનમાં પાછા જવાની માંગ કરી હતી આ સમયે સુરતના મેયર હેમાલીબેન બુઘાવાલાએ મહિલાને હિંમત આપી અને મહિલાની સાથે મકાનમાં ગયા મહિલા મેયરે એક મહિલાની સાથે ઘરમાં જઈને જનસેવકનું ઉદાહરણ પૂરું પાડ્યું ત્રણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં મેયરે હિંમત વધારી હતી સુરતના ગોળવાડ વિસ્તારના દ્રશ્યો છે અને બીજા દ્રશ્યો આપ જોઈ રહ્યા છે સુરતના ઉધનાના ઘરમાં કિંમતી વસ્તુઓ પરત લેવાની માંગ કરી હતી મહિલાએ અને મિયર હેમાલીબેને આ મહિલાને હિંમત બતાવી હતી તેમની સાથે ગયા હતા જોઈશું વધુ કેટલાક સમાચાર બ્રેક